સાબલી ટીમનો એક પ્લેયર કોઈ આવી જાય ઉપર કોમેન્ટરી બોક્સમાં પ્લેયરનું નામ અપડેટ કરવા. સુંદર શોટ પહેલા બોલે જ સાબલી ટીમનો કોઈ એક પ્લેયર ઉપર આવી જાય પવેલિયન બોક્સમાં પ્લેયરનું નામ અપડેટ કરવા. સાબલી ટીમ માંથી કોઈ એક પ્લેયર આવી જાય એક્સ્ટ્રા પ્લેયર ઉપર. સુંદર કેચ બંટીભાઈ તરફથી. સાબલી ટીમનો સ્કોર 1 ઓવર ને 9 રન થઈ ગયા છે 1 વિકેટના નુકસાન પર. ક્વોલિફાયર 2 આઈડીએસ નેટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 મેગ્લેનિક કપ ક્વોલિફાયર 2 રમવા થઈ રહી છે આ સાબલી વર્સિસ કિડરના વચ્ચે.
અને બોલિંગ એન્ડ પર આવે છે ઋષિભાઈ. સાબલી ટીમ એક ઓવર પછી 9 રન એમના ખાતામાં લઈ ચૂકી છે. બોલિંગમાં ઋષિભાઈ આવી ચૂક્યા છે. સ્ટ્રાઇક પર નિમેશભાઈ, બહુ સુંદર શોટ આ નિમેશભાઈ તરફથી, ને આ સિંગલ લેવામાં કોઈ નહીં રોકી શકે એમને. એક ઓવર એક બોલ ને 10 રન સાબલી ટીમનું. નિમેશભાઈ અને મનીષભાઈ સાબલી ટીમ માટે ઉતરી ચૂક્યા છે કમાન સંભાળવા. સેકન્ડ બોલમાં એક ઓવર બે બોલ ને 10 રન. મનીષભાઈ ઓન સ્ટ્રાઇક. સુંદર કટ શોટ મનીષભાઈ તરફથી, ને આ સિંગલ રન રહી ચૂક્યા છે. ટોટલ સ્કોર સાબલી ટીમનો 11 રન થઈ ચૂક્યો છે. સુંદર રિવર્સ સ્વીપ મારવા ગયા પણ નાકામયાબ રહ્યા, જેનાથી આ ડોટ બોલ થઈ ચૂક્યો છે સાબલી ટીમ માટે. એક ઓવર 4 બોલ ને 11 રન સાબલી ટીમનો. બોલિંગ એડ પર ઋષિભાઈ તૈયાર છે, જેમનો નિમેશભાઈ સામનો કરશે. અને નિમેશભાઈનો સુંદર ડ્રાઈવ જેનાથી આ 1 રન લઈ ચૂક્યા છે. એક ઓવર 5 બોલ ને 12 રન સાબલી ટીમનો. ઋષિભાઈની સુંદર ઓવર પડી રહી છે. આ ફક્ત 3 રન આપ્યા છે આ ઓવરમાં. સુંદર લોફ્ટેડ શોટ ઉઠાવવામાં આવ્યો છે મનીષભાઈ તરફથી, અને આ 4 રનથી કોઈ નહીં રોકી શકે એમને. 4 રન. સાબલી ટીમનો 2 ઓવરનો પછીનો સ્કોર 16 રન થઈ ચૂક્યો છે. બે ઓવર 16 રન સાબલી ટીમનો સ્કોર. 2 ઓવર 16 રન. બોલિંગમાં ફરીથી ઉમંગભાઈ આવી ચૂક્યા છે એડર ટીમની કમાન સંભાળવા. ક્વોલિફાયર 2 રમવામાં આવી ચૂકી છે સાબલી અને ઈડર ટીમ વચ્ચે. ઉમંગભાઈ બોલિંગ એન્ડમાં. ઓ ડોટ બોલ. સાબલી વર્સિસ ઈડર ક્વોલિફાયર 2 રમાઈ ચૂકી છે હમણાં. જે જીતશે સીધી ફાઇનલમાં પહોંચશે આ ટુર્નામેન્ટની. અને સુંદર લોફ્ટેડ શોટ ઉઠાવવામાં આવ્યો છે, અને આ કેચ
સેકન્ડ મેચ પકડી ચુક્યો છે બંટીભાઈ આ મેચમાં. નેક્સ્ટ બેટ્સમેન સાબલી ટીમ તરફથી ધવલ આવી ચુક્યા છે કમાન સંભાળવા. ધવલભાઈ સ્ટ્રાઇક પર જશે અત્યારે, જે ઉમંગભાઈનો સામનો કરશે. સાબલી ટીમ બે ઓવર બે બોલને 16 રન થઈ ચુક્યા છે બે વિકેટના નુકસાન પર. બહુ સુંદર દૃશ્ય ગ્રાઉન્ડનું. સુંદર ડ્રાઈવ ને આ એક રન, એક રનથી કોઈ નહીં રોકી શકે આ સાબલી ટીમને લેવામાં. 17 રન થઈ ચુક્યા છે બે ઓવર ત્રણ બોલને 17 રન. મેચમાં રોકાવટ આવી ચુક્યા છે, વચ્ચે કૂતરાઓ આવી ગયા છે જેનાથી બોલરને તકલીફ થાય છે. અને આ બોલ અને આ અને આ આઉટ રનિંગ બિટવીન ધી વિકેટ્સમાં બહુ મિસકન્ફ્યુઝ સાબલી ટીમને, જેનાથી વિકેટ મળી ચૂકી છે ઇડર ટીમને. વિકેટમાં મનીષભાઈના રૂપમાં આ વિકેટ આવી ગઈ. બે ઓવર ચાર બોલને 17 રન. આકાશ ઉતરી ચુક્યા છે સાબલી ટીમ તરફથી. બે ઓવર પાંચ બોલને 17 રન ત્રણ વિકેટના નુકસાન પર સાબલી ટીમ. ફરીથી ડોટ બોલ, સુંદર બોલિંગ ઉમંગભાઈ તરફથી. ત્રણ ઓવર પછી સાબલી ટીમનો સ્કોર 17 રન થઈ ચૂક્યો છે ત્રણ વિકેટના નુકસાન પર. નેક્સ્ટ બોલિંગમાં આવી રહ્યું ચૂક્યા છે પરેનભાઈ. પરેનભાઈ લાસ્ટ મેચમાં બહુ સુંદર બોલિંગનું પ્રદર્શન કરી ચૂક્યા હતા, એક ઓવરમાં ત્રણ વિકેટ લઈ ચૂક્યા હતા. આ કૂતરાને ભગાવે છે, ઉઠાડે છે, ઊંઘી ગયા છે ભાઈ, હલતાય નથી એ. છોલે કુલચા કઈને ઊંઘી ગયા.
સુંદર ડ્રાઈવ કરી ચુક્યા છે ધવલભાઈ, જેનાથી બે રન રહી ચુક્યા છે. વેરી ગુડ રનિંગ બિટવીન ધી વિકેટ્સ બાય સાબલી ટીમ. આકાશ અને ધવલ બંને સાબલી ટીમ તરફથી આવ્યા છે બેટિંગ કરવા. રાઉન્ડ ધ વિકેટ રાખી ચુક્યા છે પરેનભાઈ. પહેલી બોલમાં બે રન આવ્યા છે અને ઉપર જતા રહે છે બોલ, જોઈએ છે કેચ થાય છે કે નહીં. અને સુંદર કેચ પરેનભાઈ તરફથી. પરેનભાઈ આવીને બીજા જ બોલ પર વિકેટ લઈ ચુક્યા છે સાબલી ટીમનો. ત્રણ ઓવર બે બોલ ને 19 રન ને 4 વિકેટ ને નુકસાન પર રમી ચૂકી છે સાબલી ટીમ. પરેનભાઈ બોલિંગ એન્ડ થી તૈયાર છે બોલિંગ નાખવા. ઉપર જતો રહે છે અને આ કેચ ડ્રોપ, ઓકે મિસ જજ કરી ચૂક્યા. અને ગુડ રનિંગ બિટવીન ધી વિકેટ્સ, બે રન લઈ ચૂક્યા છે. ગુડ રનિંગ બિટવીન ધી વિકેટ, જેનાથી સ્કોર 3 ઓવર ને 4 બોલ ને 22 રન થઈ ચૂક્યા છે સાબલી ટીમનો. વાઇડ નો ઇશારો અમ્પાયર તરફથી, 23 રન થઈ ચૂક્યા છે સાબલી ટીમનો. 3 ઓવર 4 બોલ ને 23 રન, 4 વિકેટના નુકસાન પર. અને આ થોડી મિસ ફિલ્ડ થઈ ચૂકી છે ઇડર ટીમ તરફથી. આવી સિલી સિલી મિસ્ટેક્સ ના થાય તો સારું ઇડર ટીમ તરફથી, જેનાથી આ મેચમાં પ્રોબ્લેમ થઈ જાય એમને. ત્રણ ઓવર 5 બોલ ને 25 રન ને આ બોલ્ડ, સુંદર વિકેટ લઈ ચૂક્યા છે પરેનભાઈ. પરેનભાઈ આ ઓવરમાં 2 વિકેટ લીધી. સાબલી ટીમ 4 ઓવર 25 રન ને 5 વિકેટના નુકસાન પર રમી ચૂકી છે અત્યારે. ક્વોલિફાયર 2 ની આ લાસ્ટ ઓવર આવશે રમવામાં.
ફર્સ્ટ ઇનિંગની લાસ્ટ ઓવરની કમાન સંભાળવા રવિ રાઠોડ ખુદ આવી ચૂક્યા છે. ચાર ઓવર 25 રન 5 વિકેટના નુકસાન પર ક્વોલિફાયર 2ની ફર્સ્ટ ઇનિંગની લાસ્ટ ઓવર રમવામાં આવી ચૂકી છે. ફિલ્ડિંગમાં પરિવર્તન થાય છે. બોલિંગ એન્ડમાં રવિ તૈયાર. સુંદર શોટ ઉઠવામાં આવે છે. પાછળ જતો રહે છે, જોઈએ છે ફિલ્ડિંગ થાય છે કે નહીં. સારી સરસ રીતે રોકી લીધો છે બોલને બોન્ડ્રીમાં જવા માટે. રનિંગ બિટવીન ધ વિકેટ 2 રન લઈ ચૂક્યા છે, જેનાથી સ્કોર 27 રન થઈ ચૂકે છે સાબલી ટીમનો. 4 ઓવર 1 બોલને 27 રન. આ ઓવરના 5 બોલ બાકી. સુંદર રિવર્સ સ્વીપ મારવામાં આવ્યો છે. જોઈએ છે કેટલા રનમાં તબદીલ કરી ચૂકે છે આ શોટથી. અને સુંદર 2 રન, ગુડ રનિંગ બિટવીન ધી વિકેટ્સ, જેનાથી ટોટલ વધીને સ્કોર 29 રન થઈ ચૂકી છે સાબલી ટીમની. સુંદર શોટ મારનો હતો પણ પાછળ વિકેટ કીપર થોડા ગભરાઈ ગયા અને બોલ છોડી દીધો ઋષિભાઈ, જેનાથી 1 રન લઈ ચૂક્યા સાબલી ટીમને. એમનો ટોટલ વધીને સ્કોર 4 ઓવર 3 બોલની 30 રન થઈ ચૂક્યા છે. 4 ઓવર 3 બોલની 30 રન 5 વિકેટના નુકસાન પર. સ્ટ્રાઇક પર શિરીષભાઈ, અને શિરીષભાઈ સુંદર શોટ ઉઠાવી ચૂક્યા છે સામેના તરફ, અને 2 રનથી કોઈ નહીં રોકી શકે એમને લેવાથી આ સુંદર ફિલ્ડિંગ અને સુંદર શોટ. 2 રન 4 ઓવર 4 બોલને 32 રન 32 રન ફ્રોમ 4.4. ફરીથી ઋષિભાઈ સ્ટ્રાઇક પર, અરે શિરીષભાઈ સ્ટ્રાઇક પર. ફરીથી એ બોલ છોડી દીધો છે ઋષિભાઈએ, અને ફરીથી 2 રન લઈ ચૂક્યા છે સાબલી ટીમ આ બોલ પર, જેનાથી ટોટલ વધીને સ્કોર 34 રન થઈ ચૂક્યા છે. આ ઇનિંગની આ છેલ્લો બોલ હશે રવિભાઈ તરફથી સાબલી ટીમને. જોઈએ છે સાબલી ટીમ આ બોલ પર શું કમાલ દેખાડે છે. ઓવરમાં 5 બોલમાં 9 રન આવી ચૂક્યા છે, અને સુંદર લોફ્ટેડ શોટ ઉઠાવે છે સામેના તરફ. જોઈએ છે શું થાય છે આ બોલ પર. અને ગુડ રનિંગ બિટવીન ધી વિકેટ્સ, 2 રન લઈ ચૂકી છે. ફર્સ્ટ ઇનિંગ કમ્પ્લીટ થઈ ચૂકી છે ક્વોલિફાયર 2ની. ઈડરને જીતવા માટે 37 રનની જરૂરત છે ફાઇનલમાં એન્ટર થવા માટે આ આઈટીએસ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ મેગ્લેનિક કપ 2023માં. સારી રમતની પ્રદર્શન થઈ ઈડર અને સાબલી ટીમ તરફથી. સાબલી ટીમ તૈયાર છે, એમની રણનીતિ બનાવી રહ્યા છે ઈડર ટીમ તરફ માટે.
ક્વોલિફાયર ટુ ની સેકન્ડ ઇનિંગ્સની શરૂઆત થઈ ચૂકી છે. સાબલી ટીમ આવી ચૂકી છે મેદાનમાં ફિલ્ડિંગ કરવા, ડિફેન્ડ કરવા ઇડર ટીમ માટે. સાબલી ટીમને ઇડર ટીમને ડિફેન્ડ કરવાનો છે 37 રન માટે. અને ઇડર ટીમ તરફથી ઓપનિંગ બેટ્સમેન ઉતરી ચૂક્યા છે પાર્થભાઈ અને વૃષભભાઈ. રન ટાર્ગેટ 37. સાબલી ટીમ માટે બોલિંગની કમાન ધવલ યાદવને આપી છે. સ્ટ્રાઇક પર ઇડર ટીમ માટે પાર્થભાઈ આવી ચૂક્યા છે અને નોન સ્ટ્રાઇક પર એમની સાથ આપે છે વૃષભ રાઠોડ. પહેલો જ બોલ વાઇડ નો ઇશારો અમ્પાયર તરફથી. થેન્ક યુ અમ્પાયર. થર્ટી સેવન રન નો ટાર્ગેટ ઇડર ટીમ માટે. અને આ ફરીથી વાઇડ નો ઇશારો પાછો અમ્પાયર તરફથી આવી ચૂક્યો છે, જેનાથી સ્કોર 2 રન થઈ ચૂક્યો છે. સુંદર શોટ મારી ચૂક્યા છે અને 4 રનથી કોઈ નહીં રોકી શકે. પાર્થ દ્વારા સુંદર શોટ મારવામાં આવ્યો છે જે બાઉન્ડ્રી પર ગઈ છે 4 રન માટે. એડર ટીમનો એક ઓવરમાં 6 રન આવી ચૂક્યા છે, 2 વાઇડ અને આ ફોરનર તરીકે. સુંદર શોટ આ ઓફમાં અને 1 રનથી સંતોષ એડર ટીમ. 2 બોલ 7 રન, 2 બોલ 7 રન. સુંદર લોફ્ટેડ શોટ, જોઈ છે શું આવે છે આમાં, રન કેટલા આવે છે. અને ગુડ રન ઇન બિટવીન ધી વિકેટ્સ ને 2 રન લઈ ચૂક્યા છે ઇડર ટીમ. 3 બોલ 9 રન થઈ ગયા છે ઇડર ટીમના ગુડ રનિંગ બિટવીન ધી વિકેટ્સ. બોલર એન્ડથી ધવલ તૈયાર. સુંદર શોટ, સુંદર રિકવર ડ્રાઈવ જે ફોર જતી રહી છે બંટીના બેટ ત્યાં. સુંદર શોટ જોવામાં આવ્યો આ આઈડીએસ નેટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં. ચાર બોલ ને 13 રન થઈ ચૂક્યા છે ઇડર ટીમના. સાબલી ટીમને ખૂબ ઘણી મહેનત કરવી પડશે બોલિંગમાં, ખૂબ સારી બોલિંગની પ્રદર્શન કરવી પડશે આ સ્કોર ડિફેન્ડ કરવા માટે. ફિલ્ડિંગમાં પરિવર્તન થઈ ચૂક્યું છે. ગુડ લોફ્ટેડ શોટ બાય વૃષભ રાઠોડ ને આ 6 પર જતી રહી છે બંટીભાઈ તરફથી આ સુંદર શોટ, જેનાથી
ઇડર ટીમનો સ્કોર 5 બોલમાં 19 રન થઈ ચૂક્યા છે. પહેલી ઓવરની 5 બોલમાં 19 રન આવી ચૂક્યા છે. હજી એક છેલ્લો બોલ બાકી છે, જોઈએ છે શું થાય છે આમાં. અને આ ડોટ, કોઈ રન ના આવ્યો, છેલ્લા બોલમાં ડોટ થઈ ગયો અને એક ઓવર પછી ઇડર ટીમનો સ્કોર 19 રન થઈ ગયો છે. સાબલી ટીમ માટે બોલિંગમાં આવી ચૂક્યા છે નિખિલભાઈ. બોલિંગ એન્ડમાં નિખિલભાઈ અને બેટિંગમાં પાર્થભાઈ. પાર્થભાઈ પાછો સુંદર લોફ્ટેડ શોટ જોવામાં સ્વામી, શું થયું અને આ કેચ, મેચમાં કન્ફ્યુઝન થઈ ગયો છે. અમ્પાયર સાથે ડિસ્કસ કરવામાં આવી ચૂક્યો છે, જોઈએ છે શું થાય છે. કમિટી મેમ્બર કોઈ અવેલેબલ હોય, રવિભાઈ કે મિતેશભાઈ, તો પ્લીઝ જરા ગ્રાઉન્ડ પર જઈને ચેક કરી લો કે શું મેટર છે. રવિભાઈ રાઠોડ કે મિતેશ પરમાર, બંનેમાંથી કોઈ એક જણ જઈને ચેક કરી લે કે શું છે પ્રોબ્લેમ. રિવ્યુ રવિભાઈ જરા ચેક કરી લો શું છે પ્રોબ્લેમ.
चेक करवामां आवी रह्यो छे कई
अंपायर आउट। मैं मैच जल्दी थी जल्दी शुरू करवामां आवे। Thank you.
રન, સ્કોર વધીને 21, એક ઓવર એક બોલ 21 રન લીડર ટીમનો. બંટીભાઈ સ્ટ્રાઇક પર, નિખિલભાઈ બોલિંગ નાખતા, સુંદર પ્લેટ, એક રન કમ્પ્લીટ કરી ચૂક્યા છે. આ બીજા રન માટે પણ ના, એક જ રન. આની સાથે સ્કોર વધીને 22 રન, એક ઓવર બે બોલ 22 રન. સાથે પાર્થભાઈ આઉટ, કોટ આઉટ. બાવીસ રન, 22. આકાશ 22. આકાશભાઈ બેટિંગ કરતા, નિખિલભાઈ બોલિંગ કરતા, સુંદર કટ. આની સાથે એક રન કમ્પ્લીટ, એક રનની સાથે સ્કોર વધીને 23 રન, એક ઓવર ચાર બોલ 23 રન લીડર ટીમનો. ડોટ બોલ, એક ઓવર પાંચ બોલ 23 રન લીડર ટીમનો. સુંદર પ્લેટ, એક રન કમ્પ્લીટ કરી ચૂક્યા છે, એક રન. બે ઓવર 24 રન ઈડર ટીમનો. 18 બોલમાં 13 રનની જરૂર. જીતવા માટે બોલિંગ પર કોણ આવ્યું છે? બે ઓવર એક બોલ 25 રન લીડર ટીમનો. બોલ આનો ફાયદો ઉઠાવતા, એક રન કમ્પ્લીટ, એક રનની સાથે સ્કોર વધીને 26 રન, બે ઓવર બે બોલ 26 રન લીડર ટીમનો.
બે ઓવર બે બોલ 26 રન ઈડર ટીમ. સુંદર પ્લેટ આની સાથે એક રન કમ્પ્લીટ. બે બોલ ત્રણ બોલ 27 રન ઈડર ટીમનો. સુંદર શોટ આજુ અદેજી સિક્સ 6 રન. સ્કોર વધીને 33 રન. બે ઓવર ચાર બોલ 33 રન. આ સુંદર પાછો શોટ આની સાથે 4 રન ઈડર ટીમ ફાઇનલમાં. ઈડર ટીમ ફાઇનલમાં આવી ગઈ છે. ક્વોલિફાયર 2 આ ઈડર દરજી સમાજ નેટ ક્રિકેટ ટુર્નામેન્ટની ક્વોલિફાયર 2 રમવામાં આવી આ મેચ અને ઈડર ટીમ જીતી ચૂકી છે આ ક્વોલિફાયર 2, જેનાથી ફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે. હવે ફાઇનલ મેચ થશે આપણી ઈડર વર્સિસ લાલોડાના વચ્ચે. ટોસ ઉડાવવામાં આવે